તો ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં લાલુ યાદવની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. રાંચીના હોટવાર કેન્દ્રીય જેલમાં ઘાસચારા કૌભાંડ મામલે સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી શકે છે. ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવ પર થયેલા પાંચ કેસમાંથી ચોથા કેસમાં આજે ચુકાદો આવી શકે છે. નોંધનીય છે કે દુમકા કોષાગારમાં 3 કરોડ 13 લાખની ગેરકાયદે નિકાસ સાથે જોડાયેલો છે. દુમકા કોષાગાર સાથે જોડાયેલા કેસમાં લાલુ યાદવ, પૂર્વ સાંસદ ડોક્ટર આર કે રાણા, જગદીશ શર્મા સહિત 31 આરોપી છે. જે મામલે લાલુ યાદવ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરાવશે, જેમાં જો આરોપ સાબિત થાય તો ઓછામાં ઓછી 10 વર્ષની સજા થઈ શકે છે. મહત્વનું છે કે અત્યાર સુધી કોર્ટમાંથી આવેલા 3 ફેસલામાં લાલુ યાદવને ચાઇબાસા મામલે 5 વર્ષ, દેવધર મામલે 3.5 વર્ષ અને ચાઇબાસાના એક અન્ય મામલામાં 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો સીબીઆઈ કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે. દુમકા કોષાગાર કેસમાં આ ચુકાદો આવી શકે છે. 3 કરોડ 13 લાખની છેતરપિંડીનો આરોપ છે. લાલુ યાદવ સહિત 31 આરોપીઓના જેમાં નામ છે. ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ યાદવ અત્યારે હાલ સજા કાપી રહ્યા છે, જેથી તેમની મુશ્કેલીમાં હજી પણ વધારો થઈ શકવાના આસાર દેખાઈ રહ્યા છે. અને કદાચ 5 કેસમાંથી 3 કેસમાં સજા ફટકારવામાં આવી છે અને 10 વર્ષની આગળ સજા મળી શકે તેવા આસાર પણ દેખાઈ રહ્યા છે. એટલે કે ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેવા આસાર દેખાઈ રહ્યા છે. ચોથા કેસમાં લાલુ યાદવને કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે.